नमस्कार दर्शक मित्रों, दिस इज वैशाली पुबार, सीईओ ऑफ द गुजरात प्लस न्यूज चैनल। गुजरात प्लस न्यूज चैनल में आपनो स्वागत छे। नमस्कार दर्शक मित्रों, हूँ छू वैशाली पुबार और आप जो रहा छो गुजरात प्लस न्यूज। तो करिए एक नजर आज ना मुख्य समाचार पर। रिपोर्टर स्मित ठक्कर साथे, स्मित ठक्करे विशेष कवरेज कर्यो छे। अंजार शहर ने विद्याकीय भावना ने वरेली एवी शैक्षणिक संस्था श्री अंजार एजुकेशन सोसायटी ने 50 वर्ष पूर्ण थता सुवर्ण जयंती महोत्सव ना उपलक्ष में बाड़ केळवणी अने वालीओ साथेना संवाद नो प्रथम प्रयोग अंजार कच्छ में थई रह्यो छे। शिक्षण अने संवेदनानी जुगलबंदी सुवर्ण जयंती व्याख्यान माळा महोत्सव 2023 कच्छना प्रतिष्ठित व्यक्तिओना सन्मान ने संग आ सुवर्ण महोत्सव निमित्ते योजायेल शैक्षणिक तथा सांस्कृतिक कार्यक्रम 4 जानुआरी 2023 થી 9 જાન્યુઆરી 2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના પ્રતિષ્ઠિત વક્તાઓ અંજાર કચ્છની ધરતી અને અંજાર એજ્યુકેશન સોસાયટીના સુવર્ણ મહોત્સવમાં પધારવાના છે। આ કચ્છમાં પ્રથમવાર આવું જોરદાર સરસ મજાનું મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહોત્સવ ઉજવાશે। સવારના ભાગમાં વિદ્યાર્થીઓ માટે અંજાર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને સાંજે 8:30 કલાકે આ પ્રોગ્રામ શ્રી રાધે રિસોર્ટના ડોમમાં અંજાર આદિપુર રોડ પર રાખવામાં આવ્યો છે। તારીખ 4 જાન્યુઆરી 2023ના ખ્યાતનામ સંગીત યજ્ઞ જીવન દર્શનના વ્યાખ્યાત્યા આકાશવાણી અમદાવાદના લેખક, આપણા સાંસ્કૃતિક જગતનું એક ખૂબ ઝળહળતું નામ એટલે કવિ શ્રી તુષાર શુક્લ આપણા વચ્ચે ઉપસ્થિત છે, જેમના વિષય હું અંજાર કચ્છના લોકોને જણાવીશ। દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ। જેમનો જન્મ 29 જૂન 1955 અમદાવાદમાં થયો છે, મૂળ વતન સુરેન્દ્રનગર વઢવાણ। એમનો અભ્યાસ એમએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી, LLB વ્યવસાય આકાશવાણી અમદાવાદમાં લેખક ઉદ્બોધક, આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ, સંગીત કાર્યક્રમો કાવ્ય મુશાયરાઓમાં સંચાલક તરીકે કાર્ય કરી ચૂક્યા છે। આ કાર્યક્રમને નિહાળવા પૂરું અંજાર શહેર એકત્રિત થયું હતું, એ માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ સારી સંખ્યામાં આવી આ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા અંજાર એજ્યુકેશન સોસાયટીના બધા પ્રિન્સિપાલ, ટીચર્સ અને ટ્રસ્ટીઓએ દિવસ રાત મહેનત કરી છે, જેમના નામની વિગત આ મુજબ છે। શ્રી ચંદ્રકાંત એસ પલણ પ્રમુખ, શ્રી કિશોરભાઈ એમ દક્ષિણી ઉપપ્રમુખ, શ્રી પ્રફુલ્લ ચંદ્ર એલ પંડ્યા માનદ મંત્રીશ્રી, શ્રી રમણીકલાલ વી ભટ્ટ સહમંત્રી, શ્રી મુકેશભાઈ જે શાહ ખજાનચી અને આદિ સભ્યો। હવે વાત કરીએ આપણે અંજાર એજ્યુકેશનના ડિરેક્ટર અને બધા પ્રિન્સિપાલ જેમના નામની વિગતો છે, ડૉક્ટર શિલ્પા ભટ્ટ, કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર ફરીદ એફ ખોજા આચાર્ય શ્રી, શ્રી ઉત્તમ માધ્યમિક અંગ્રેજી શાળા અંજાર, શ્રી સુરતસિંહ ચુડાસમા આચાર્ય શ્રી NPN હાઈસ્કૂલ અંજાર, શ્રી મુકુંદ ભગત આચાર્ય શ્રી, શ્રીમતી KG માણેક અંગ્રેજી શાળા અંજાર, શ્રી નિલેશ ચાવડા આચાર્ય શ્રી, શિલ્પાંજલિ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા ડૉક્ટર શિલ્પા ભટ્ટ ઇન્ચાર્જ આચાર્ય, HB પાલન કોમર્સ કોલેજ। ગુજરાત પ્લસ ન્યૂઝ ગુજરાતનું એક એવું મજાનું ન્યૂઝ નેટવર્ક જે ભારત દેશના લગભગ ખૂણે ખૂણે સુધી પહોંચેલું છે। આ પ્રોગ્રામને અંજાર કચ્છના જાણીતા અમારા એન્કર સ્મિત ઠક્કરે વિશેષ કવરેજ કર્યું હતું, તો ચાલો નિહાળીએ આપણે વધુ વિશેષ રિપોર્ટ સહયોગી સ્મિત ઠક્કર સાથે આ રહ્યો અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર સ્મિત ગુજરાત પ્લસ ન્યૂઝથી। આજે અંજાર એજ્યુકેશન સોસાયટીને 50 વર્ષ પૂર્ણ થતા સ્વર્ણ જયંતી એ લોકો ઉજવી રહ્યા છે અંજાર રાધે રિસોર્ટમાં। તારીખ 4 જાન્યુઆરી 2023 થી 9 જાન્યુઆરી 2023 સુધી તો આપણે કોલેજના, સ્કૂલના, અંજાર એજ્યુકેશન સોસાયટીના પ્રિન્સિપલ, બધા પ્રિન્સિપલો સાથે છીએ અને હું એમાં ફરીદ સરને પૂછવા માંગીશ કે આજે સુવર્ણ યુવા મહોત્સવ આપણે રાખ્યું છે એના વિશે તમે શું કહેવા માગશો? સ્મિત, થેન્ક યુ। આ તો આપણે પહેલી વખત અંજારની અંદર કે આવી કોઈ સોચ કરી હોય અને જે સંસ્થા પોતાના 50 વર્ષ પૂર્ણ કરી રહી છે એનું મેઇન ઇન્ટેન્શન એ હતું કે પેરેન્ટ્સ સુધી પણ આ જે કહેવાય ને ઘડતર એ પહોંચવું જોઈએ અને કઈ રીતે બાળકોને ઘડતર કરવું એ ઉદ્દેશ્યથી આ વ્યાખ્યાન માળાથી અમે ગોઠવી છે। એમાં આજે પહેલો મણકો હતો
જેવા છ મણકા બીજા પણ અમારી સાથે રહેવાના છે અને દરેક મણકાની અંદર એવા ટોપિક્સ દીધા છે કે જેનાથી પેરેન્ટ્સ કંઈક લઈને કરે છે. આવું અંજારમાં ક્યારે થયું નથી, પહેલી વાર આવું વ્યાખ્યાન માળા આ થઈ રહ્યું છે, તો સર એના વિશે તમે શું કહેશો? સુરેશ સર, આમ તો આપણે સાહિત્ય જગતના નામાંકિત વ્યક્તિઓને આપણે આમંત્રી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે કચ્છના સમગ્ર કચ્છના જે સાહિત્યકારો જે છે એનું પણ સન્માન અત્રે થઈ જવા રહ્યું છે, એનો અમે આનંદ વ્યક્ત કરીએ. કપલ પીસફુલ હાર્મનીથી જીવતા કપલની ઇમ્પ્રેશન ઊભી કરી શકશું તે બાળક એટલું બધું હસતું રમતું શાળાએ જશે, એના વિકાસમાં કશું બીજું વ્યવધાન નહીં આવે. અત્યારે જેમ કેટલા બધા માનસિક સંઘર્ષના તાણના દબાણના એવા કિસ્સાઓ આવે છે, મનોચિકિત્સક મિત્રો સાથે વાત કરીએ ત્યારે ખબર પડે કે પાછા પગે જતાં જતાં ખબર પડે કે આનું પગેનું છે કે એમના મમ્મી પપ્પાના વર્તનના છે, બાળકનો વાંક નથી. એણે જે જોયું છે ઘરમાં એની ઈચ્છા હતી કે આવું ના હોય મારા પપ્પાનો વર્તન મમ્મી સાથે, અથવા તો મમ્મી આ વ્યક્તિ કેમ વાત કરી શકે પપ્પા સાથે, આ બે જણા આનંદથી કેમ ઇચકે જીવતા જીવતા ચા કોફી પીતા પીતા વાતો ન કરતા હોય હું જ્યારે બહારથી આવું ત્યારે, એવું નથી જોતું ને. એટલે એને પણ પછી અમે થયા છે કે આ સાથે હોવું એ સગવડીનું છે. પપ્પાને કંઈ જોતું હોય ત્યારે મમ્મી જોઈએ, મમ્મીને કશીક જરૂરિયાત હોય તેટલા પૂરતા જ પપ્પા જોઈએ છે, પણ કોઈ જ આવશ્યકતા વગર આપણે બે જણા સાથે હોઈએ અને બાળકને એની એની અનુભૂતિ થાય. મમ્મી ને પપ્પા બંનેની એક એક આંગળી પકડીને ચાલતું બાળક છે ને એ જગતનું સૌથી પ્રસન્નકર ચિત્ર છે, એ હોવું જોઈએ. આપણે અહીંયા જેવી પરિસ્થિતિ હોય બધા નગરની સમાજ જીવનની પોતપોતાની ના પ્રશ્નો પણ હોય છે, તો અને સમાજની પોતાની ટેવો પણ જુદી જુદી હોય, જ્ઞાતિઓની ટેવો જુદી હોય, એટલે કેટલું ઇન્વોલ્વમેન્ટ વાલી પોતાના બાળકોમાં લે છે એ અહીં ખાતે જુદું હશે, અમદાવાદમાં જુદું છે, મુંબઈમાં એથી જુદું છે. ઘણી બધી ઠેકાણી તો સમય જ નથી અને ખરેખર વ્યસ્ત છે અત્યારના સંઘર્ષના સમયમાં, આર્થિક સંજોગોને કારણે બંને જણા કામે જતા હોય એની દોડાદોડને કારણે બંને જણા બંનેનું જેમાં યોગદાન છે એવા પેલા બાળક માટે જોઈએ એટલું નથી સમય આપી શકતા. અને તમે બે દોડતા મમ્મી પપ્પાને જો ટ્રાફિકમાં સેટ ઊભા રાખો અને જો ઊભા રહે અથવા તો દોડતા દોડતા બોલે તો પણ તમને એમ કહે કે આ બધું કરીએ છે કોને માટે, કરીએ છીએ તો પેલા બાળક માટે. એટલે બંનેને એમ છે કે આપણે જે કંઈ દોડીએ છીએ એ બાળક માટે જ દોડીએ છીએ. બાળક કહે છે કે તમે થોડીક થોભું, મારે તો રોકાયેલા મમ્મી પપ્પા જોઈએ છે, પણ આ બંને જણા એટલું બધું ભેગું કરવા બેઠા છે. બાળકનો રૂમ બધા જ ગેજેટ્સથી ભરી દેવા માંડે, બાળકને જેટલી જોઈતી હોય એટલી બાળકે ન કલ્પી હોય એવી એવી સુવિધાઓ ઘરમાં ઠાલવી દેવા માંડે. બાળક પાસે એના ઓરડામાં બધું જ છે, એને તો મમ્મી પપ્પાનો થોડો સમય જોઈએ છે, એ જ માત્ર નથી. બાપુ સાથેની કથાઓ